મારી ચેનલ આરકે માસ્ટરને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી મારી નવી અપડેટ્સ તમને મળતી રહે. મિત્રો, આજે આપણે ધોરણ 6 ઘરે શીખેની અંદર ગણિત વિષય વિશેની માહિતી એટલે કે પ્રવૃત્તિ આપણે જોઈશું. તો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે તમને પ્રવૃત્તિ નંબર 8ની અંદર નીચે કેટલીક સંખ્યાઓ આપી છે એને ધ્યાનથી જુઓ અને એને ક્રમમાં ગોઠવવાનો છે. ક્રમમાં મતલબ તમારે ચડતા ક્રમમાં. તો આપણે જોઈએ છે કે સીડીની અંદર આપણે પ્રથમ પગથિયા ઉપર જઈએ, ત્યાર પછી બીજો, પછી ત્રીજો, એ રીતે આપણે નીચેથી ઉપર જઈએ એમ ક્રમશઃ સંખ્યા મોટી થતી જાય છે. તો અહીંયા તમારે સૌથી પહેલાં નાની સંખ્યા, ત્યાર પછી એની મોટી સંખ્યા, ત્યાર પછી એની મોટી સંખ્યા, એ રીતે તમારે લખવાનું છે. ધારો કે અહીં એક ઉદાહરણ આપેલું છે, 4254, 5786 અને ત્યાર પછી ક્રમશઃ સંખ્યાઓ 3658, 6784 આપેલી છે. તો અહીંયા સંખ્યાઓ છે, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સંખ્યાની અંદર એકમ, દશક, સો અને હજાર, તો બધી જ સંખ્યાઓ આપણે જોઈએ છે કે હજાર સુધીની છે. તો અહીંયા હજારનો અંક છે એ જોવાનો છે. તો એમાં જે અંક નાનો હશે એ સંખ્યા તમારે પ્રથમ એટલે કે સૌથી નાની સંખ્યા હશે, ધારો કે 3658. હવે ત્યાર પછી એનાથી મોટી સંખ્યા, તો 3 પછી કોઈ મોટો અંક કયો છે? તો અહીંયા જોઈ શકીએ 4256, ત્યાર પછી 5786 અને ત્યાર પછી 6784. હવે ધારો કે કોઈ અંક સરખા હોય, અહીંયા જોઈ શકીએ છીએ સી નંબરનું ઉદાહરણ જોઈ શકીએ છીએ. આપણે સીની અંદર જોઈ શકો છો તે પ્રમાણે કે અહીંયા તમને 4 સંખ્યા આપેલી છે પણ એમાં એકમ, દશક, સો અને હજારનો અંક છે, બધામાં સરખો છે એટલે મતલબ 4 જ છે. તો એના પછીનો 100નો અંક આપણે જોવાનો છે કે દરેક સંખ્યામાં 100નો અંક કયો મોટો છે, સૌથી નાનો કયો છે સૌપ્રથમ. તો અહીંયા જોઈ શકીએ છીએ 4825માં 100નો અંક 8 છે, બરાબર. ત્યાર પછી 4500માં 5 છે, ત્યાં 4125માં 1 છે, 4521માં પણ એ જ છે. હવે અહીંયા જોઈ શકે છે નાનો અંક કયો છે, તો અહીંયા જોઈ શકે 4125. તો પહેલી અંક સંખ્યા હશે 4125. પછી એનાથી મોટી સંખ્યા જોઈ શકીએ છીએ, તો એકમનો અંક 100નો અંક 5 છે, એવી બે સંખ્યાઓ છે. તો એ બે સંખ્યાઓની અંદર જોઈએ છે 4568 અને 4521. તો હવે આપણે દશકના અંક ઉપર જવાનું છે કે દશકનો અંક કયો છે. અહીંયા 2 છે અને અહીંયા આ બાજુ 6 છે. તો દશકનો અંક જોઈએ છે તે પ્રમાણે અહીંયા 2 નાનો છે એટલા માટે પહેલી સંખ્યા આવશે તમારે 4521 અને ત્યાર પછી 4568 છે. તો આમ ક્રમશઃ તમે બધા જ ઉદાહરણની અંદર જોઈ શકો છો કે એકમ, દશક, સો અને હજાર કે 10000 જે પણ અંક છે ક્રમશઃ નાનો નાનો અંક હશે એ પ્રમાણે તમે સંખ્યા ગોઠવશો તો સંખ્યા કઈ નાની છે કઈ મોટી છે તમે જાણી શકો છો. હવે એના પર પ્રશ્નો છે કે એ અને બી, તો અહીંયા જોઈ શકીએ છીએ કે એ અને બી ઉદાહરણ આપેલા છે. એ બંનેમાંથી સૌથી નાની સંખ્યા કઈ અને સૌથી મોટી સંખ્યા કઈ તે તમારે નક્કી કરવું છે. તો કઈ રીતે કરી શકો? તો આપણે કહી જઈએ છીએ કે ભાઈ એકમ, દશક, સો અને હજારના અંકની સરખામણી કરીશું અને જે અંક સૌથી નાનો હશે એ નાની સંખ્યા અને જે અંક સૌથી મોટો હશે ત્યાં સૌથી મોટી સંખ્યા આપણે ગણીશું. એ રીતે સી અને ડીમાં પણ એ જ રીતે આપણે અનુભવ કરવાનો છે કે ભાઈ પહેલાં હજારની અંક જોવાનો છે, ત્યાર પછી 100નો, ત્યાર પછી દશકનો, ત્યાર પછી એકમનો અંક આપણે ગણતરીની અંદર જોવાશું અને ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે કયો અંક મોટો છે, કયો અંક નાનો છે. હવે આપણે પ્રવૃત્તિ નંબર 9ની અંદર જઈએ. તો પ્રવૃત્તિ નંબર 9ની અંદર જોઈ શકો છો કોઈ પણ સંખ્યા નાની છે કે મોટી નક્કી કરવા માટે તમે જાણી ગયા છે શું કરવાનું છે. હવે નીચેની 8 સંખ્યા આપેલી છે, તમારે નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાની છે. તો કેવી રીતે ગોઠવી શકો? તો આગળ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ અહીંયા બધી અંક સંખ્યાઓની અંદર પહેલાં તમારે એકમ, દશક, સો અને હજાર સુધીના અંકો આપેલા છે. તો હજારનો અંક સૌથી નાનો કયો છે? તો જોઈ શકો છો અહીંયા તમને કે 1 છે. તો 1વાળી સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 સંખ્યાઓ છે. તો
એની અંદર જોઈ શકો છો કે જે ચાર સંખ્યાઓ છે એ ચાર સંખ્યાઓની અંદર હવે જો એકમ હજારનો અંક સરખો છે ત્યાર પછી સોનો અંક જોઈ શકો છો બે છે એક છે ને અહીંયા એક છે તો હવે આપણે બાકીની બે સંખ્યાઓ જોઈશું 1111 અને 1112 ચલો હવે દશકની અંદર જુઓ તો બંનેમાં એક એક અંક છે હવે આપણે છેલ્લો અંક છે એકમનો અંક તો એકમનો અંક અહીંયા એક છે અહીંયા બે છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે સંખ્યા છે સૌથી નાની છે અને ત્યાર પછી ક્રમશઃ એનાથી મોટી સંખ્યા આવશે 1112 અને એના પછી સંખ્યા આવશે 1242 તો આ રીતે ક્રમશઃ આપણે અંકોની સંખ્યા છે એકમ દશક સો અને હજાર પ્રમાણે સંખ્યા કઈ મોટી છે એ પ્રમાણે તમે ભાગ પાડી અને સરખામણી કરી શકો છો અને આ રીતે કુલ સંખ્યાઓ છે એ તમે જોઈ શકો છો હવે અહીંયા એકમનો અંક છે એવી સંખ્યાઓ અહીંયા તમને કીધું છે જેમાં એકમનો અંક એક છે તેવી છે તમે જોયું કે બે બેના દરેક ઝુંખામાં પહેલી બંને સંખ્યા સરખી છે ત્યાર પછી આપણે ત્રણનો ઝુંખું પાડ્યું ત્યાર પછી એ રીતે તમે ક્રમશઃ સંખ્યા જોઈ શકો છો હવે આ રીતે સંખ્યાઓની સરખામણી કરીને તમે સંખ્યાઓ કઈ મોટી છે કઈ નાની સંખ્યા તમે જાણી શકો છો ધારો કે હવે તમને ચાર અંકો આપેલા છે અને એમાંથી તમારે સંખ્યા બનાવવાની છે તો અંકો તમારે ક્રમશઃ ક્રમમાં ગોઠવીને પણ તમે બનાવી શકો કે 5000 અહીંયા સંખ્યા આપેલી છે તમને જોઈ શકો છો તે પ્રમાણે કે 5, 6, 7, 8 તો પહેલાં એક સંખ્યા જ લઈ લઈએ 5, 6, 7, 8 ગોઠવી દઈએ 5778 હવે એક સંખ્યા બદલી કાઢીએ કારણ કે 8 છે 7ની જગ્યાએ ને 8ની જગ્યાએ 7 મૂકી દીધું 5687 તો આમ ક્રમશઃ સંખ્યાઓનો ક્રમ બદલી અને આપણે અહીંયા જેટલી બને તેટલી ચાર અંકોની સંખ્યાઓ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી આપણે પ્રવૃત્તિ નંબર 11 ઉપર જઈશું તો પ્રવૃત્તિ નંબર 11 માટે આપણે અવિભાજ્ય સંખ્યા શોધવાની છે તો અવિભાજ્ય સંખ્યા આપણે સૌપ્રથમ જોઈ શકીએ છીએ તો હવે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા કોષ્ટક 1 થી 100 સુધીની તો અહીંયા કોષ્ટકની અંદર જોઈ શકો છો એક એ આપણે અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યાની અંદર પણ આપણે એને વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ એકને આપણે ગણતા નથી ત્યાર પછી બે તો બે સંખ્યા છે એ આપણે વિભાજ્ય છે આપણે કહી શકીએ કે બેને આપણે એક વડે ભાગી શકીએ છીએ દરેક સંખ્યાને આપણે એક વડે ભાગી શકીએ છીએ એના સિવાય કઈ સંખ્યા વડે તો આપણે વિભાજ્ય સંખ્યા ક્યારે કહેવાય કે કોઈપણ સંખ્યાને બે કરતો વધારે એના અવયવો હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ એટલે બે પણ આપણે એની અંદર આવતા નથી એટલે બે અવિભાજ્ય સંખ્યા કહીશું બે પછી ત્રણ તો ત્રણને પણ બે જ અવયવ છે એટલે એ પણ કેવી કહેવાશે અવિભાજ્ય સંખ્યા કહેવાશે ત્યાર પછી ચાર તો અહીંયા આપણે પ્રથમ અંક બે છે તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે શૂન્ય હશે 2, 4, 6, 8 કે શૂન્ય હશે તેવી સંખ્યાઓ આપણે વિભાજ્ય કહી શકીએ છીએ અથવા એને આપણે બે વડે ભાગી શકીએ છીએ તો આપણે બેના ઘડિયા છે એની અંદર આપણે જોઈએ છીએ બેના ઘડિયામાં કઈ સંખ્યા આવે તો આપણે જોઈ શકીએ છીએ 4, 8, 10, 12, 14, 16, 18, 20 એ રીતે ત્રણના ઘડિયાની અંદર પણ જોઈ શકીએ છીએ કે ત્રણના ઘડિયાની અંદર આપણે જોઈએ તો 3 2 6 1 આવી ગયો ત્યાર પછી 9 પછી 12 પછી 15 પછી 18 21 24 આ રીતે ક્રમશઃ સંખ્યાઓ જોઈશું તો આ રીતે ક્રમશઃ તમારે દરેક સંખ્યા છે ત્યાર પછી 5નો અંક લેવાનો છે તો 5નો ઘડિયો લખવાનો છે 5ના ઘડિયામાં જે આવે તે આપણે ક્રમશઃ એને અવિભાજ્ય સંખ્યા સિવાયની એટલે કે વિભાજ્ય સંખ્યાઓ મળશે અને જે વધશે એને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીશું તો આ રીતે આપણે કોષ્ટકની અંદર ક્રમશઃ સંખ્યાઓ છે એને આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવી અને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યામાં વિભાજિત કરી શકીએ છીએ હવે ચાર આંકડાની સૌથી મોટી સંખ્યા છે એ આપણે શોધવી છે તો અહીંયા તમને એક પ્રશ્ન પૂછેલો છે કે એક આંકડાની નાનામાં નાની સંખ્યા કઈ તો એક આંકડાની સૌથી નાનામાં નાની સંખ્યા આપણે કહીએ છીએ તો આપણે એક ચાલો એક આંકડાની મોટામાં મોટી સંખ્યા તો 9
બે આંકડાની નાનામાં નાની સંખ્યા તો 9માં એક ઉમેરશું એટલે આપણને મળશે તો 9 ને 1 10 10 છે એ નાનામાં નાની સંખ્યા બે આંકડાની થશે ત્યાર પછી બે આંકડાની મોટામાં મોટી સંખ્યા આપણે જોઈએ તો 2 9 એટલે સૌથી મોટો અંક 9 છે તો 9 લઈશું 99 તો સૌથી નાની સંખ્યા થશે અને એની અંદર એક ઉમેરશું તો આપણને મળશે 100 જે 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે તો અહીંયા આપણે જોઈએ છીએ ઉદાહરણ પ્રમાણે કે કોઈ પણ નાનામાં નાની સંખ્યા હશે ધારો કે આપણે 9 છે એ સૌથી નાનામાં નાની સંખ્યા છે મોટામાં મોટી સંખ્યા છે એક અંકની એની અંદર એક ઉમેરશું તો તમને 2 અંકની નાનામાં નાની સંખ્યા મળશે એટલે કે મોટી સંખ્યામાં એક ઉમેરશું તો નાની સંખ્યા મળશે અને 2 મોટા અંકો હશે એટલે કે 99 હશે કે 999 હશે એની અંદર એક ઉમેરશું એટલે આપણે 4 અંકની નાનામાં નાની સંખ્યા મળશે તો આપણે નાનામાં નાની સંખ્યા શોધી હોય તો મોટામાં મોટી સંખ્યાની અંદર એક ઉમેરતા આપણને મળે છે તો એ પ્રમાણે અહીંયા તમારે જવાબ લખવાના છે અને ક્રમશઃ સંખ્યાના જવાબ અહીંયા તમને છે કે 9 + 1 10 બે આંકડાની સૌથી નાની સંખ્યા એ રીતે બે અંકની મોટી સંખ્યા 99 99 એક ઉમેરશો તો 100 3 અંકની નાની સંખ્યા આમ ક્રમશઃ આપણે 6 આંકડાની સંખ્યા જોઈશું તો આપણને મળશે કે તો 100000 તો મોટી સંખ્યા બનાવવી હોય તો બધા 9 લઈશું ધારો કે 6 અંકની કીધેલી છે કે 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ તો અહીંયા આપણે 5 અંકની મોટા મોટી સંખ્યા એટલે બધા 9 લઈશું એની અંદર 1 ઉમેરશું એટલે આપણને અહીંયા જે 100000 મળશે એ જોઈ શકીએ છીએ એ કેવી છે તો સૌથી નાની સંખ્યા મળી જાય છે હવે મોટી સંખ્યા લેવી હોય તો શું કરી શકીએ તો 6 આંકડાની મોટી સંખ્યાની અંદર આપણે એ જે સંખ્યા છે એ બધા કેવા લેવા છે 9 લેવાના છે તો 6 6 9 લઈશું તો આપણને 6 અંકની સૌથી મોટી સંખ્યા મળી જશે પ્રવૃત્તિ નંબર 12 જોઈશું પ્રવૃત્તિ નંબર 13ની અંદર જોઈ શકો તો 7 આંકડાની સંખ્યા એટલે 1000000 અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે કે બી હાલ કોરોનાની બીમારી ચાલી રહી છે એની અંદર આપણે રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે તો અહીંયા તમને ભારતની અંદર અહીંયા આંકડો છે 106,475 તો અહીંયા તમે અંકોની અંદર અહીંયા શબ્દોમાં અને કયો ખંડમાં આવેલો છે તેની માહિતી આપેલી છે તો અહીંયા જોઈ શકાય છે એ પ્રમાણે કેટલાક દેશની અંદર તમને અંકની અંદર સંખ્યા આપેલી છે પરંતુ શબ્દોમાં નથી આપેલી તો શબ્દોમાં તમારે લખવાની છે તો અહીંયા જોઈ શકે છે શબ્દોમાં લખવા માટે પાછળ એકમ દશક 100,000 10,000 અને લાખ એ પ્રમાણે તમે લખશો તો તમને ખ્યાલ આવશે કેટલાકની અંદર તમને શબ્દોમાં આપેલી છે તો આપણે અહીંયા અંકોમાં લખવાનું છે કે ધારો કે 200000 તો 2 પછી 271,000 તો 71,771 અને 628 તો 628 આ રીતે તમે સંખ્યા લખશો તો તમને એ સંખ્યાનો જવાબ મળી જશે તો આ રીતે તમે સંખ્યા મોટી નાની અને સંખ્યા અંકોને શબ્દોમાં અને શબ્દોને અંકોમાં લખતા તમે શીખીશું અને ક્રમશઃ આ રીતે તમે સંખ્યાની માહિતી મેળવી શકો છો જો તમને મારો વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં